हेलो फ्रेंड्स, वेलकम टू लेट्स टॉक। एक एवी टॉक अगेन कंटिन्यूटी, कारण ज्यां सुधी पार्लामेंटरी इलेक्शन नहीं पते त्यां सुधी सतत एक चर्चा चालू रहेवानी छे के कमिंग डेज में जे पण पार्लामेंट आवानी छे तेमां कोण रूल करशे, केवो केन्डिडेट हशे, पसंदगी केवी हशे, खास करीने पॉलिटिकल पार्टीज नी केन्डिडेट नी अने प्राइम मिनिस्टर केन्डिडेट नी। बिकॉज भारतीय जनता पार्टीए डिक्लेर करी दीधुं छे कि अमारा पॉलिटिकल अमारा जे पण लीडर छे बधाए भेगा थईने डिसाइड कर्युं छे के अमारा प्राइम मिनिस्टर केन्डिडेट नरेन्द्र मोदी छे। सवाल आवे छे कांग्रेस जे मुख्य पक्ष बीजो छे तेनो। कांग्रेसे आजे जे प्रमाणे तालकटोरामां एआईसीसी नी बैठक हती तेनी अंदर प्राइम मिनिस्टर केन्डिडेट डिक्लेर करवानुं टाळ्युं छे, परंतु ચોક્કસપણે તે લોકોએ કીધું છે કે અમે લોકતાંત્રિક પદ્ધતિમાં માનીએ છીએ, જે ચૂંટાયેલા સાંસદ સભ્યો હશે તે જ પ્રાઇમ મિનિસ્ટરને સિલેક્ટ કરશે। થર્ડ ઓપ્શન છેલ્લા કેટલાય સમયથી જે અપ થયો છે, આમ આદમી પાર્ટી, એક નવી વિચારધારા, નવા લોકો, નવો પક્ષ, પરંતુ જે પ્રમાણે તેને લોકપ્રિયતા અને એક્સેપ્ટન્સી મળતી ગઈ છે તેનાથી ફરી એકવાર એવી પણ વાત આવી છે કે કોમન મેનને પ્રેઝન્ટ કરે એવો ફેસ છે અરવિંદ કેજરીવાલ। તો નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે કોણ બનશે રામ? સતત વાત ચાલે છે કે રામ રાજ્ય ક્યારે આવશે, ક્યારે આવશે રામરાજ્ય, રામરાજ્ય આવવું જ જોઈએ। સો બિલકુલ ત્રણ કેન્ડિડેટમાં રામ ફિટ થાય છે, આર ફોર રાહુલ, એ ફોર અરવિંદ એન્ડ એમ ફોર મોદી। હુ વિલ બી અ રામ ફોર નેક્સ્ટ પાર્લામેન્ટ ઇલેક્શન, રાહુલ, અરવિંદ કે મોદી? અત્યાર સુધીના સ્ટ્રોંગ પીએમ કોણ તેની પણ ચર્ચા આજે આપણે કરવી છે। ભારતીય પ્રધાનમંત્રી બનવાની દોડ જે પ્રમાણે ચાલી છે તેની પણ વાત કરવાની છે। દેશ કા પીએમ કેસા હો, સોનિયાની જેમ રાહુલ એ પણ શરૂઆતમાં ત્યાગ કર્યો છે, શું આ પણ એક સ્ટ્રેટેજી છે કોંગ્રેસની? સર્વમાન્ય નેતા કેવો હોવો જોઈએ અને કોણ છે? અને સાથે સાથે અગેન વાત ત્યાં જ આવીને અટકે છે કે કોણ પીએમનો બેસ્ટ કેન્ડિડેટ? અલગ અલગ લોકો, અલગ અલગ વિચારધારા, અલગ અલગ ક્ષેત્રના લોકોની પોતાની માન્યતા। અમારી સાથે સ્ટુડિયોમાં આ જ વિષયની ચર્ચા કરવા માટે લેટ્સ ટોકમાં હાજર છે અત્યારે, વી વિલ ટોક વિથ સંજીવ છાજર, કે જેઓ લીડિંગ બિઝનેસમેન છે। સંજીવજી, આપનું સ્વાગત છે, તેમની સાથે જ અમોલ ધ્રુવ, જાણીતા વિચારક, અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અમોલ ધ્રુવ, અમોલજી આપનું પણ સ્વાગત છે। રુઝાન ખંબાતા, અગેઇન એક સોશિયલ એક્ટિવિસ્ટ એન્ટરપ્રેન્યોર છે, રુઝાનજી આપનું પણ સ્વાગત છે। અને બહુ જ જાણીતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક દિનેશ શુક્લા, દિનેશજી આપનું પણ સ્વાગત છે। દિનેશજી, સૌથી પહેલા હું આપને પૂછીશ કે એક ચર્ચા સતત કે કેવો પ્રાઇમ મિનિસ્ટરલ કેન્ડિડેટ હોવો જોઈએ, બીકોઝ અલ્ટિમેટલી આ કોઈ લોકોના હાથમાં, મતદારોના હાથમાં નથી હોતું, પરંતુ જ્યારે ચુનાવ થાય છે ત્યારબાદ સાંસદ સભ્ય જે ચૂંટાઈને આવે છે એ લોકો નક્કી કરતા હોય છે, પરંતુ મહત્તમ વખત જોવા મળ્યું છે કે લોકપ્રિયતાને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે કે પછી પાર્ટી અને મેનિફેસ્ટોને બ્લાઇન્ડલી ફોલો કરે, કંટ્રોલ્ડ હોય એવો પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ નોર્મલી પોલિટિકલ પાર્ટીઝ પસંદ કરતી હોય છે? દિનેશજી, સૌથી પહેલા તો પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ પસંદ કરવો ચૂંટણી પહેલા એ મારી દ્રષ્ટિએ પાર્લામેન્ટરી સિસ્ટમ માટે બરાબર નથી। આપણે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ નથી, જેમ અમેરિકાની અંદર બે મુખ્ય પક્ષો પોતાના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટને રજૂ કરે છે અને એને આધારે ચર્ચાઓ થાય છે વગેરે। આપણે પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટને પસંદ કરીને પણ હમણાં એક નવો પ્રવાહ શરૂ થયો છે કે જેની અંદર પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટની જાહેરાત કરવી જોઈએ એવું શરૂ થયું છે। આખરે તો જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળશે 272 વત્તા જે કંઈ મળે તે, એ પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ બોલાવશે સરકાર રચવા માટે, અને એ જો સરકાર રચે તો પછી એમની સરકાર રચાય છે, જો એમ ન થાય તો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કોણ હશે એને બોલાવશે, અથવા તો કોઇલિશન, બેમાંથી જે કોઇલિશનને સૌથી વધારે બેઠકો મળી હશે એને બોલાવશે। એટલે આપણે ત્યાં રાષ્ટ્રપ્રમુખ એમની પસંદગી કરે છે, એમની નિમણૂક કરવાનું કામ તો, પસંદગી કરવાનું કામ તો પાર્લામેન્ટના સભ્યો કરે છે, એ ચૂંટી આવેલા સભ્યો કરે, નિમણૂક કરવાનું કામ ભારતના રાષ્ટ્રપ્રમુખ કરે છે। પણ અત્યારે એવી એક અભાવ ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ભારતના લોકો હવે જે ચૂંટણી કરવાના છે એમાં પ્રાઇમ મિનિસ્ટરની ચૂંટણી કરવાના છે। મારી દ્રષ્ટિએ આ ગેરરસ્તે દોરનારી વસ્તુ છે, એટલું મને રાજ્ય બંધારણના અભ્યાસી તરીકે અને ભારતના રાજકારણના અભ્યાસી તરીકે મને એવું લાગે છે। સંજીવજી, આર યુ એગ્રીડ કે નોર્મલી જ્યારે પણ કોઈ પણ એક કન્ટેસ્ટ થતી હોય છે, જ્યારે ખાસ કરીને ઇલેક્શન, દેશના નેતાઓ જ્યારે ભેગા થવાના છે અને ચૂંટવાના છે હિન્દુસ્તાનના નાગરિકો, હિન્દુસ્તાનના મતદારો, તેવા સમયે એક લીડરને પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ ડિક્લેર કરવાથી બહુ જ ક્લેરિટી આવી જાય છે મતદારોમાં? સંજીવજી, આપ શું માનો છો? સંજીવ છાજે, દેવાંગભાઈ, આઈ 100% બિલીવ દેટ કે વન શુડ એનાઉન્સ ધ લીડર,
તો એનો ફોકસ શું છે, વિઝન શું છે, ઓવરઓલ પ્લાનિંગ શું છે, એનાથી એક આખી રૂપરેખા નક્કી થાય છે. વી હેવ ટુ બી પ્રેક્ટિકલ નાઉ, એન્ડ ધ પ્રેક્ટિકલિટી એજ કહે છે કે દેર હેઝ ટુ બી અ સ્ટ્રોંગ લીડરશીપ જેની અંદર લોકો જોઈ અને મત આપી શકે છે કે અમારા નેક્સ્ટ 5 વર્ષ અમને કોણ લીડ કરવાનું છે. આઈ પર્સનલી બિલીવ દેર ઇઝ નથિંગ હાર્મ. અગેન, જે દિનેશભાઈ સાહેબે વાત કરી, એ પ્રેક્ટિકલ પ્રોસેસ તો બધા અપનાવવા જ પડશે, જીત્યા પછી 272 છે, લીડિંગ પાર્ટી છે, ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ. બટ ઇફ યુ કોન્ફિડન્ટ, વન શુડ એનાઉન્સ ધ નેમ, એન્ડ આઈ બિલીવ ભારતીય જનતા પાર્ટીએ જે મોદીજીનું નામ એનાઉન્સ કર્યું છે, દે ટેકન અ રાઈટ સ્ટેપ. અમોલજી, 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 આર યુ એગ્રીડ? જે પ્રમાણે કોંગ્રેસે બિલકુલ કહેવાય કે સ્ટ્રેટેજિકલ કે જે પ્રમાણે પરિણામ આવે ત્યારબાદ અમારા ચૂંટાયેલા જે પણ લોકો છે અથવા તો જે ગઠબંધન બનશે એ ભેગું થઈને નક્કી કરશે. રાહુલ ગાંધીની જે સતત ચર્ચા ચાલી હતી પરંતુ તેની ઉપર બ્રેક મારી દીધી છે અને લોકતાંત્રિક પદ્ધતિમાં અમે માનીએ છીએ અને ચૂંટાયેલા સાંસદ સભ્યો જ નક્કી કરશે કે પ્રધાનમંત્રીનો કેન્ડિડેટ કોણ હોવો જોઈએ. અમોલજી, આની સાથે એગ્રી થાવ છો? કેન્ડિડેટ એનાઉન્સ કરવો મારી રીતે એક સારી વસ્તુ છે. કોંગ્રેસે જે કેન્ડિડેટ એનાઉન્સ નથી કર્યો એની પાછળ હું બે કારણ જોઈ રહ્યો છું. પહેલું કારણ એ છે કે એ લોકોને અત્યારથી ખાતરી થઈ ગઈ છે કે આવતી ચૂંટણીની અંદર એકલી કોંગ્રેસ કે ઇવન એકલો યુપીએ જે કોર ગ્રુપ છે એ લોકોને ડાયરેક્ટ મેજોરિટી નહીં આવે. એટલા માટે દે હેવ ટુ ગો અરાઉન્ડ શોપિંગ ફોર સપોર્ટ. વેન યુ આર ગોઈંગ ટુ શોપ ફોર સપોર્ટ, તમારે પોતાનો સ્ટાન્સ બને એટલો ઓપન અને લ્યુસિડ રાખવો જોઈએ. અને એ વસ્તુ ધ્યાનમાં રાખી અને એ લોકોએ અત્યારે પોતાનો પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ નક્કી નથી કર્યો. જ્યારે બીજી બાજુ ભાજપે પોતાના પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટને એનાઉન્સ કરીને પોતાનું જે એનડીએનું જે કોર ગ્રુપ છે એ છે શિવસેનાના, એ કોર ગ્રુપ પોતાના જ બળ ઉપર 270-272 થી ઉપર લઈ આવશે એ તરફનો પોતાનો જે જોગ છે તે બતાવે છે. પણ હકીકતની અંદર બંને બાજુએ શોપિંગ કરવાનો વારો આવશે એ એટલી જ ખાતરીની વાત છે. એટલે જોવું પડે કે પોતાના કેન્ડિડેટ એનાઉન્સ કર્યા પછી તમે કેટલું સારું શોપિંગ કરી શકશો અને પોતાનો કેન્ડિડેટ એનાઉન્સ કર્યા વગર તમે કેટલું સારું શોપિંગ કરી શકશો. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ ડુ શોપિંગ, શોપિંગ કરી રીતે, કારણ કે એ મોકો આવવાનો જ છે, એ બિલકુલ એ જ પરિસ્થિતિ આવવાની છે. રોઝાનજી, જે પ્રમાણે અમોલજીએ વાત કરી કે કોંગ્રેસને પહેલેથી ખ્યાલ આવી ગયો છે કે સતત અમે પ્રયત્નો કરીએ છીએ પરંતુ કોલેશન ગવર્મેન્ટ આવવાની છે, ક્લિયર મેજોરિટી નથી આવવાની, એના માટે અત્યારથી પ્રાઇમ મિનિસ્ટરલ કેન્ડિડેટ જાહેર નહીં કરવો એ હિતાવહ છે, ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર કરી દીધું છે, સો આને કોન્ફિડન્સ ગણી શકાય ખરો રોઝાનજી? યા, 100% કોન્ફિડન્સ ગણાય, કારણ કે જે રીતે બીજેપીની સ્ટેટસ હતું પહેલા અને દેર આર બેન્કિંગ કે વિથ નેમ ઓફ મોદી કમિંગ ઇન ધ પિક્ચર, કારણ કે જે રીતનું મોદીજીનું થોડા વર્ષોથી આખું પેલું છે અપબ્રિંગિંગ થયું છે, ગ્રુમિંગ થયું છે, તો દેર બેન્કિંગ ઓન ઇટ. કારણ કે ના તો બીજેપી કહેતે કે અગર એ આવું નહીં કરશે તો એ લોકોનો ઉપર વોટ્સ ઓછા મળશે. અને વાયસા વર્ષા કોંગ્રેસે એ જોયું કે ભાઈ અત્યારે જે રીતના બે ટુ ટર્મ્સ એ લોકોનું કામ ચાલી રહ્યું છે, જે રીતના બધા સ્કેમ્સ નીકળી રહ્યા છે, સો દેર ઇઝ લિટલ અનપોપ્યુલારિટી અબાઉટ ઇટ. બટ કમિંગ બેક ટુ ધ પાર્લામેન્ટરી સિસ્ટમ, જે સાહેબે કહી બહુ ઇમ્પોર્ટન્ટ વાત સાહેબે કહી કે જે આપણી પાર્લામેન્ટરી સિસ્ટમ છે એક આખી અલગ છે, એટલે અગર એ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું તો આઈ એમ શ્યોર જે આખું એક નવું પિક્ચર આવવાનું છે, વિચ આઈ એમ પ્રિટી શ્યોર હવે તો આફ્ટર આપ કમિંગ ઇન ટુ ધ પિક્ચર હજી નવું પિક્ચર આવવાનું છે. એટલે જે રીતે અત્યારે જે કોંગ્રેસે ડિસિશન લીધું છે એ એના પોઈન્ટ ઓફ વ્યૂથી પરફેક્ટ લીધું છે, જે ભાજપે ડિસિશન લેવું છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી પરફેક્ટ લીધું છે, એટલે વી એપ્રિશિએટ બોથ ધ ડિસિશન્સ એન્ડ લેટ અસ સી નાઉ વોટ હેપન્સ.